વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું આજે આપણે જાણીશું ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી પાઠ નંબર ઓગણીસ કાવ્ય ધ્વઈ એક છે ખીલા અને બીજું કાવ્ય છે હું ચાહું છું જેના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજે આપણે એનિમેશન સાથે જાણીશું જેના કવિ છે પ્રિયકાંત મણિયાર અને પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક મેદની શા માટે ભેગી થઈ હશે મેદની એટલે કે ટોળું જે થયું હતું એ તેનો જવાબ છે

વધ સ્તંભ પર ઈશુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા આપણે આ પાઠને તમે જોયું ના હશે તો મિત્રો આના ઉપર સમજાયેલું છે આપણી ચેનલ પર જોજો એના ઉપર ખીલો ક્યાં ક્યાં કામમાં આવે છે જ્યારે એને બનાવ્યા હતા તો એને વિચાર્યું ના હશે કે કોઈ માણસને પણ ખીલા લગાવવામાં કામમાં આવશે પ્રશ્ન નંબર ત્રણ ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલ્યો હશે તો જવાબ છે ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડવા ઘડ્યા હતા અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા જ્યારે ખીલો બનાવવામાં આવતો હતો ત્યારે લુહારે તો આ મકાનો બનાવવા માટે ખીલા બનાવ્યા હતા એને દિલમાં વિચાર પણ આવ્યો ન હશે કે આવા ઈસુ પણ જડી દેવામાં આવ્યા હશે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નંબર એક ખીલા કાવ્યમાં કૌશમાં આપેલી કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો મિત્રો કૌંસમાં કાવ્ય પંક્તિ આપેલી છે જે થકી નીતરી રહ્યું છે રક્ત એવું શુદ્ધ જાણે સૂર્યનું ને લોચને વિલસે વડી તો ચંદ્રનું માધુર્ય શું તો એનો જવાબ છે ખીલા કાવ્યમાં કવિએ કૌંસનો વિશિષ્ટ ઉપયોગ કાવ્યના ગુઢાળ સંદેશને વ્યક્ત કરવા માટે કર્યો છે વૃદ્ધ લુહાર પોતાના હાથે ઘડાયેલા ખીલા વડે

પ્રયુક્તિ રૂપે કોષ નો ઉપયોગ કર્યો છે એમાં ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલી લુહારની વેદના અથવા તો લુહાર શું જુએ છે એનું હૃદય શી વ્યથા અનુભવે છે એ લખવાનું છે

આ વિચારથી એનું હૃદય વ્યથિત થઈ જાય છે ખીલા કાવ્યના કેન્દ્રમાં ઈસુ ખ્રિસ્તને ખીલે જડી દેવાનો પ્રસંગ છે આ કાર્ય અવિચારી અને અજ્ઞાની જનોના હાથે થયું હતું

પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર આપો તો હું ચાહું છું કાવ્યનો ભાવાડ તમારા શબ્દોમાં તો જવાબ છે હું શબ્દો છું કાવ્યમાં કવિ સાચી ચાહના એટલે કે સાચા સ્નેહનું મહત્વ સમજાવે છે સમાજની સુંદર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સૌને સ્નેહ થાય છે પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિ કોઈને પસંદ નથી એને કોઈ ચાહતું નથી કવિનો તે સૃષ્ટિમાં જેટલી અસુંદર વસ્તુ કે વ્યક્તિ હોય ને પણ અતિશય ચાહી ચાહીને સુંદર બનાવી છે કારણ કે કવિ જાણે છે કે સંસારના સર્વનાશવાન સંબંધો કરતો શાશ્વત સ્નેહ સર્વોપરી છે આથી કવિ આ કાવ્યમાં જીવનના રાગ દ્વેષ ઊંચ નીચ સુંદર અસુંદર વગેરે દ્વંદ્વથી મુક્ત મેળવવા માટે સાચા સ્નેહ પ્રાધાન્ય આપે છે પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ થેન્ક યુ ફોર વોચિંગ this video મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકર નબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે મારી ચેનલ પર ગુજરાતી સાહિત્યને લગતા તમામ વિડીયો અવેલેબલ છે જેમાં એનિમેશન સાથે પાઠની સમજ અને એનું સ્વાધ્યાય સોલ્યુશન સાથે સાથે દરેક નિબંધો વ્યાકરણ અવેલેબલ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો